અને બગીના વ્યવસાયથી આજીવિકા મેળવનારા ઉપર નવું સંકટ તોડાઈ રહ્યું છે। સુરત જિલ્લા કલેક્ટર અશોકે જણાવ્યું કે સુરતમાં લાલદરોજા વિસ્તારમાં અશ્વકુંડના પશુઓમાં ગ્લેન્ડર નામનો ડિસીઝ ફેલાયો છે અને આ રોગ અતિ ઝડપથી પ્રસરતો હોવાથી માનવમાં પણ તેનો ચેપ લાગી શકે। સુરત જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા ગઈકાલે લાલદરોજા સહિતના 5 કિલોમીટર પેર ફેરીમાં આવતા તમામ વિસ્તારોમાં અશ્વકુંડના પશુઓને અવરજવરમાં પાબંદી ફરમાવાઈ ગઈ છે। જિલ્લા પંચાયત પશુપાલન અધિકારી ડોક્ટર ભીમાણીએ કહ્યું કે લાલ દરવાજા વિસ્તારના કશો પાલકને ત્યાં 8 ઘોડાના સેમ્પલ લેવાયા, બ્લડ લઈ અમદાવાદના સ્થિત ગુજરાત સરકાર લેબોરેટરીમાં પણ મોકલાયા। 17 જાન્યુઆરીએ લેવાયેલા સેમ્પલ પોઝિટિવ જણાતા જ સેમ્પલ ભારત સરકારની હરિયાણા સ્થિત નેશનલ રિસર્ચ સેન્ટર ઓન એન્કવાઇન હિરસારમાં મોકલાયા। આ સેમ્પલ પણ પોઝિટિવ આવતા ભારત સરકારની ગાઈડલાઇન મુજબ 6 ઘોડાઓને ઇન્જેક્શન આપીને દયા મૃત્યુ અપાયું હતું। સાહેબ આપનો પરિચય? મારું નામ ડૉક્ટર મયુર ભીમાણી, નાયક પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત સુરત। હમણાં ઘોડામાં જે બીમારી આવી તો કયા પ્રકારની બીમારી આવી છે અને એમાંથી લોકોને શું સાવચેતી રાખવી? હાલમાં સુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વકુંડના પશુ સ્પેશિયલી ઘોડામાં ગ્લેન્ડર નામનો રોગ જાણવા મળેલ છે। આ રોગ બેક્ટેરિયાથી થાય છે। આ રોગ ઝૂનોટિક ઇમ્પોર્ટન્સ ધરાવે છે, એટલે કે આ રોગ પશુઓમાંથી માણસમાં ફેલાઈ શકે છે। એટલે અશ્વ રાખતા પશુ માલિકોએ આ બાબતે ખાસ ચેતવણી રાખવાની જરૂર છે। જેના પણ ઘરે અશ્વો હોય અને એમના અશ્વોને લાંબા સમયથી ખાંસી અને શરીર પર ચાંઠા જેવી બીમારી જો થઈ હોય તો તેમને તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી આ રોગ બાબતે લેબોરેટરી સેમ્પલ આપી અને એની ચકાસણી કરાવી લેવી હિતાવહ છે। સાહેબજી સરકાર દ્વારા શું કઈ રીતની આવા કામગીરી ચાલુ કરી દીધેલી છે અને શું રાખવું? જે દિવસે ખબર પડી કે લાલ દરવાજા વિસ્તારમાં ગ્લેન્ડર નામનો રોગ આવેલો છે, ભારત સરકારની ગાઈડલાઇન મુજબ સરકારે તાત્કાલિક એ 5 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પશુઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। એ બાબતનું જાહેરનામું તાલુકા પશુ ચિકિત્સા અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ આ રોગ વધુ ના પ્રસરે તે માટે જે 6 ઘોડા પોઝિટિવ આવ્યા હતા એમને દયા મૃત્યુ આપી તેમનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ છે। સાહેબજી માણસોએ શું કાળજી રાખવી? માણસો આમ નાગરિકોને બહુ ચિંતા કરવાની જરૂર નથી, ખાસ તો જે અશ્વો સાથે એકદમ નજીકથી સંકળાયેલા છે એટલે અશ્વો માલિકો છે એમને થોડું ધ્યાન રાખવું પડે એમ છે। જો આપણા વિસ્તારમાં ગ્લેન્ડરનો રોગ પોઝિટિવ આવેલ છે તો ભારત સરકારની ગાઈડલાઇન મુજબ આપણે અશ્વ માલિકોને એવું સૂચના આપીએ છીએ કે આપે આપના વિસ્તારમાં આપના ઘરે જો ઘોડાને આવી કોઈ પણ બીમારી જણાય તો તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી ઘોડાના સેમ્પલ લેવડાવી અને એની તપાસણી કરાવડાવી દઈએ। ઘોડો પણ ગાતા હોય છે અને આ કેટલો ઘાતક હોઈ શકે છે? આ રોગ પશુઓ માટે ખૂબ ઘાતક છે, કારણ કે પશુઓમાં એકવાર થાય પછી એમનું મૃત્યુ મહદઅંશે નક્કી હોય છે। પણ આપણે આજ દિન સુધી સરકારની સતર્કતાના લીધે પશુઓમાંથી માણસમાં રોગ ફેલાયો એવું જોવા મળ્યું નથી, કારણ કે જેવો ખબર પડે છે એવો જ સરકાર તાત્કાલિક એક્ટિવેટ થઈને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ જે પણ કાર્યવાહી કરવાની હોય તે કરી દે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।